आयोजित पंचामृत प्रवचन सभा में स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटलाद दंताली वाड़ाए करेलू प्रवचन कैसेट नंबर 3। કરી આપે એમનામ ધન માત્ર વ્યક્તિની વ્યવસ્થા કરે સમાજ અને રાષ્ટ્રની વ્યવસ્થા ના કરી શકે તો એ અધૂરો ધર્મ કહેવાય. વ્યક્તિની સાથે સમાજ રાષ્ટ્ર અને વિશ્વની પણ વ્યવસ્થા થવી જોઈએ. બુદ્ધે ગૃહત્યાગ કર્યો. તમે જાણ્યું કે એના મૂળમાં એક લક્ષ્ય છે અને લક્ષ્ય એ છે મારે કદી બીમાર નથી થવું, મારે વૃદ્ધાવસ્થાનું દુઃખ નથી જોઈતું, મારી મૃત્યુ નથી પામતું. તમારી પાસે જો કોઈ મહત્વનું લક્ષ્ય ન હોય તો તમે કોઈ મોટા કામ ના કરી શકતા, માત્ર ચીલાચાલુ જીવન જ જીવી શકતા. અને એટલે આ લક્ષ્યની પ્રાપ્તિ માટે વન વનના થઈ ગયા, કેટલું રખડ્યા, કેટલું ભટક્યા. અમારે ઉર્દુમાં એક બહુ સુંદર શેર છે, ખુશરુ હોતા હૈ ઇન્સાન ઠોકરે ખાને કે બાદ રંગ લાતી હૈ હીના પથ્થર પે ઘિસ જાને કે બાદ. જેને ઠોકરો નથી ખાધી, જે રખડ્યો નથી, જે ભટક્યો નથી, જે પછડાયો નથી, એને સત્ય નથી મળતું હતું. રોટલા મળે, મકાન મળે, બાકી બધું મળે, પણ સત્ય ના મળે. પણ મેં જેમ કહ્યું એમ વૈદિક પરંપરામાંથી એક બહુ મોટો વળાંક આવ્યો
એક સીધો રાસ્તો જતો હતો એમાંથી બહુ મોટો વળાંક આવ્યો અને વળાંક ના પરિણામ પણ ભારત ઉપર પડ્યા. એક બીજો મુદ્દો યાદ રાખ, જે વ્યવસ્થામાંથી શક્તિ ઉભી ના થાય, અશક્તિ ઉભી થાય એ દૂષિત વ્યવસ્થા. વ્યક્તિ, રાષ્ટ્ર, સમાજ જો કમજોર થાય તો એ વ્યવસ્થામાં કોઈને કોઈ દોષ નહીં. પણ બુદ્ધને જે સત્ય પ્રાપ્ત થયું એ શું થયું? એમણે જોયું કે દુઃખ છે પણ દુઃખનું મૂળ ઈચ્છા છે. બધા દુઃખોનું મૂળ ઈચ્છા છે. હું તમને ભલામણ કરું છું, બૌદ્ધ ધર્મનું, માત્ર બૌદ્ધ ધર્મનું નહીં, બધા ધર્મોનું ધર્મને અનુકૂળ થઈને અધ્યયન કરજો, વિરોધી થઈને. તમને ઘણું જાણવા મળશે. ચત્તારી આર્ય સત્તાણી, ચાર આર્ય સત્યો છે. ચાર, એમાં પહેલું સત્ય છે દુઃખમ સત્યમ. આ બધું દુઃખમય છે. દુઃખમ દુઃખમ દુઃખમ, ચારે તરફ દુઃખ છે. જેને લોકો સુખ કહે છે એ પણ દુઃખ જ છે. બીજું સત્ય, દુઃખનું કારણ પણ સત્ય છે. જેમાંથી દુઃખ ઉત્પન્ન થાય છે એ કારણ પણ સત્ય છે. ત્રીજું સત્ય, એ દુઃખને નિવારણ કરવાના ઉપાયો પણ સત્ય છે. અને ચોથું સત્ય, નિર્વાણ પણ સત્ય, એ દુઃખમાંથી મુક્ત થવું એ પણ સત્ય. એક આખો માર્ગ નક્કી કરી દીધો અને માર્ગ એવી રીતે નક્કી કર્યો કે પ્રાણી માત્રને દુઃખમાંથી છૂટવું છે. તો દુઃખ છે, જ્યાં તુલના કરજો. બુદ્ધનું કહેવું છે બધું જ દુઃખમય છે અને કપિલનું પણ એ જ કહેવું છે, દુઃખમેવ સર્વમ વિવેકીમાં કપિલ. વિવેકી જ્ઞાની પુરુષ માટે તો સંસારમાં બધું દુઃખ જ છે. એક પક્ષ થયો. બીજો પક્ષ, આ બધું બ્રહ્મમય છે, આખું વિશ્વ બ્રહ્મમય છે અને બ્રહ્મ પોતે સુખમય છે, એટલે બધું સુખ જ સુખ. આ બીજો ઉપનિષદ, બે જણ તમને એક સાથે વિરોધી લાગતું હોય એવું લાગે. પેલા કહે છે સુખ જ સુખ છે, ચારે તરફ સુખ છે. પેલા કહે છે દુઃખ જ દુઃખ છે. તમે તમારા પોતાની જાતને જ પૂછી જુઓ કે છેલ્લા 8 દિવસમાં તમે કેટલા દુઃખી થયા, છેલ્લા 24 કલાકમાં તમે કેટલા દુઃખી થયા. તમને એમ લાગશે કે દુઃખ બહુ ઓછું છે, સુખ જ વધારે છે. તમે ગણિત ગણો પણ હવે આ રસ્તો ચાલે. અને એમણે કહ્યું કે દુઃખનું મૂળ ઈચ્છા છે, એટલે ઈચ્છાનો ત્યાગ કરો, ઈચ્છાને નાની કરો, નાની કરીને ત્યાગ કરો. આપણે ત્યાંથી યોગસૂત્ર રચાયું પતંજલિ, એ બુદ્ધના પછી રચાયું 200 વર્ષ પછી તક્ષશિલામાં. પતંજલિ તક્ષશિલાના આચાર્ય હતા અને એમાં એમણે લખ્યું નિર્વિકલ્પક સમાધિ, જ્યાં કોઈ વિકલ્પ ના હોય, ઈચ્છા ના હોય, કશું જ ના હોય, હું ના હોય, તું ના હોય, તે ના હોય, કશું જ ના હોય, એવી એક ભૂમિકા, બસ આખરી ભૂમિકા. એટલે આખો સમાજ એ તરફ વળી ગયો. દરેક સમયમાં દરેક રાષ્ટ્ર પાસે, દરેક સમાજ પાસે એક એન્જિન હોય છે. એન્જિન એટલે સૌથી આગળ ચાલનારો વર્ગ, બાકી તો બધા ડબ્બા હોય છે, પાછળ 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 ચાલ્યા કરે. સૌથી આગળ ચાલનારો વર્ગ, એ આગળ ચાલનારો વર્ગ શું કહે છે એના પાછળ પાછળ લોકો ચાલતા હોય છે. દરેક લોકો પોતાના રેલવેના પાટા નથી નાખી શકતા હોતા, દબા થઈ શકે. પછી કોઈ બુદ્ધ ના થાય, કોઈ મહાવીર ના થાય, કોઈ ગાંધીજી ના થાય, કોઈ મોહમ્મદ સાહેબ ના થાય, કોઈ જીસસ ના થાય, પાછળના દબા થઈ જાય.
દરેક માણસ પોતાના માટે સેપરેટ રેલવેના પાટાના નાખી શકે. આગળનો ચાલનારું જે એન્જિન છે એ શું કહે છે, એના ઉપર જ પાછળ બધાની આધાર. ઈચ્છાનો નાશ કરો તો ઈચ્છાના કેન્દ્ર ક્યાં છે? ઈચ્છાના બે કેન્દ્રો છે, એક લક્ષ્મી અને બીજો પૈસો. લક્ષ્મી અને સ્ત્રી, માણસને પૈસો જોઈએ, પૈસો 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 પૈસો. અને ઘણો પૈસો ભેગો થયો કે ના થયો કે થોડો થયો, સ્ત્રી વિના તો જીવન ખતમ, ખલાસ, જાણે કઈ છે જ નહીં. પેલા ઈશ્વરે જ એવું જગત રચ્યું છે કે તમને બધું આપવામાં આવે માત્ર સ્ત્રી ના હોય, તમને બધું આપવામાં આવે માત્ર પુરુષ ના હોય. બસ હવે આનંદ કરો, જીવો, નહીં જીવી શકો. એક બહુ મોટું વેક્યુમ, એક બહુ મોટી ખોટ. આ બે ઈચ્છાના કેન્દ્રો છે અને આ બે કેન્દ્રો છે એનો ત્યાગ કરો. જો દુઃખથી મુક્ત થવું હોય તો પૈસો દુઃખનું કારણ છે, સ્ત્રી દુઃખનું કારણ છે. હું સ્ત્રી શબ્દ બોલું એટલે વિપક્ષમાં પુરુષ સમજી લેવાનો, કારણ કે આ બધા દર્શનો, આ બધી વ્યવસ્થા કરનારા પુરુષો હતા એટલે એમણે સ્ત્રી શબ્દનો ઉપયોગ કર્યો છે. અને આ બેને જે છોડે બસ એ સુખી સુખી થઈ જાય, એને દુઃખ ના હોય. એનું પરિણામ એ આવ્યું કે જે દેશમાં ઋષિઓ થતા હતા એ દેશમાં સાધુઓ થવા લાગ્યા. આ બેનું અંતર, જ્યાં ઋષિઓ થતા હતા અને જે ઋષિઓ સતત એવો ઉપદેશ આપતા હતા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચતુર્વિધ પુરુષાર્થથી જીવનનું બેલેન્સ આવે. ત્યાં ધર્મ તો રહ્યો, મોક્ષ પણ રહ્યો, અર્થ અને કામ આ બેના ઉપર ચોકડી વાગવા માંડી. જે લોકો ભિક્ષુ ના થઈ શક્યા, સાધુ ના થઈ શક્યા, એમને જિંદગીભર એક પ્રકારનું દુઃખ રહેતું રહ્યું, ઘરે રહી અમે માયામાં જ રહ્યા, માયામાં જ રહ્યા, અમે છૂટી ન શક્યા. અને ઉપદેશ પણ એવી રીતમાં થતો રહ્યો. એક બીજો મુદ્દો, શક્તિનું મૂળ ઈચ્છા છે, શક્તિનું મૂળ અનુગમ નથી, તોપ નથી, તલવાર નથી, બંદૂક નથી, ઈચ્છા છે. અને જો કોઈ આખા સમાજને કે આખા રાષ્ટ્રને મારી નાખવું હોય, એની ઈચ્છા શક્તિ મારી નાખો, એની ઈચ્છા શક્તિ મારી નાખો, એ બિલકુલ નમાલો થઈ જશે. તમારા અંદર એક ઈચ્છા જાગવી જોઈએ. એટલે અમારે ત્યાં શું કહ્યું, યાદ એવી સર્વભૂતેશુ ઈચ્છા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમા દુર્ગા સપ્તશતી. એ માં, એ જગદંબા, તારા જે અનેક રૂપ છે એમાં એક ઈચ્છા પણ તારું રૂપ છે. તું ઈચ્છા રૂપ છે, અમે તને વારંવાર નમસ્કાર કરીએ. આખી શક્તિનું કેન્દ્ર ઈચ્છા છે. હવે શક્તિનું જે કેન્દ્ર છે એને તમે ઉખાડી ફેંકો, ઈચ્છા વિનાના થઈ જાઓ. અને ઈચ્છા વિનાના થવા માટેનું નિમિત્ત શું છે? આ ઘડિયાળ જોવે છે તો શું કરશો ઘડિયાળને? ઘડિયાળમાં સુખ નથી, આ તો પદાર્થ છે, ભૌતિક પદાર્થ. એને પ્રાપ્ત ન કરો તોય દુઃખ છે, પ્રાપ્ત કરો તો એનું રક્ષણ કરવામાં દુઃખ છે, અને પ્રાપ્ત કર્યા પછી જો એ નષ્ટ થઈ જાય તો એના વિયોગનું દુઃખ છે. બધી રીતે દુઃખમય છે. માટે ઘડિયાળની ઈચ્છા ના કરો, તમે ઘડિયાળમાં પરાધીન થઈ જશો. તમારા સ્વરૂપમાં સ્થિર થાવ, અંતર્મુખ થાવ, આત્મામાં સ્થિર થાવ. આત્મા જ સુખરૂપ છે, આ બધું તો દુઃખરૂપ છે. જો તમે આવો ઉપદેશ ના આપો તો ત્યાગ કોણ ગ્રહણ કરે? આ ઘડિયાળમાં સુખ છે, ભોજનમાં સુખ છે, આવાસમાં સુખ છે, તો કોણ ત્યાગી થાય? પણ જો તમારે મોટા લોકોને ઘણા પ્રમાણમાં ત્યાગી બનાવવા હોય તો જ્યાં દુનિયા દોડી રહી છે ત્યાંથી એને એને નફરત કરાવો. એને કહો કે આમાં કશું જ નથી, કંઈ જ નથી. સ્ત્રી દુઃખમય છે અને
મારે થોડા સમય પહેલા ઝિમ્બાબ્વે જવાનું થયેલું. બધી બહેનો મળવા આવેલી 20-25 સારી સમજદાર, અને કઈક વાતો ચાલતા એ વાત ચાલી. મેં કહ્યું કે આ ગ્રહસ્થ ધર્મ એટલે સંસારી લોકો ઓછામાં ઓછા 25-30% તો સફળ હોય જ છે. દાંપત્ય જીવન 25-30% તો સફળ હોય જ. એટલે બહેનોએ વિરોધ કર્યો, મહારાજ તમને અનુભવ નથી. વાત તો સાચી, પણ અમે તો કોઈના ત્યાં જમવા જઈએ ને બધો આનંદ પ્રેમ જોઈએ એટલે લાગે કે આ ઘરના બધા સુખી છે. કારણ કે તમે જમવા આવો ને એ વખતે જે દ્રશ્ય હોય એ તો બધું નાટક હોય. એમ ખરું દ્રશ્ય તો તમે બહાર નીકળો ને કોઈ ના હોય ત્યારે શરૂ થતું હોય. તમે કહો કેટલા ટકા સુખી હશે, મને કે 1% મહડ સુખી હશે. હજુ આજે પણ મારા મગજમાં આ વાત બેસતી નથી. 1% મને કે 1% તો માળ સુખી હશે. એ પણ તમને વાત કહી દઉં, દાંપત્યની દ્રષ્ટિએ ડાયા માણસો કરતા વગર ડાયા વધારે સુખી. એ વધુ પડતા ઈગોવાદી હોય છે, એમને ઈગો નડતો હોય છે. એ દલીલો કરતા હોય છે ને દલીલોમાં પછી પોતાનો પક્ષ આવતો હોય. એક બહેનોની સભામાં જ જવાનું થયેલું, બધી બહેનોની સભા, કંઈક પ્રસંગ હતો અને કંઈક એવું આવી ગયું. મેં પૂછ્યું બધાને, તમારામાંથી કોઈને પણ તમારો પતિ જો મારઝૂડ કરતો હોય તો હાથ ઊંચો કરો. તમે કોઈ ના કરતા. એ ઘણી બહેનોએ હાથ ઊંચો કર્યો. એમાં એક સામે જ બહેન બેઠેલી, મેં એમને કહ્યું તમારો પતિ તમને કેમ મારે છે, શું કારણ? બહુ નિખાલસતાથી એને જવાબ આપ્યો, એ આપણને ના મારે તો પછી કોને મારે એમ. એને સ્વીકાર કરી લીધેલું છે કે એનો હક છે, એને અધિકાર છે. આપણને ના મારે તો પછી કોને મારે? કોઈ મારનારા પતિથી છૂટા થવું છે, જુદા થવું છે? મને કે ના હો, એ વાત ખોટી. એ ગમે તેવો તો મારો જ છે. તમને ખબર હોય કે ના હોય, પેલો જે મૈસૂરમાં છે ને આતંક મચાવે છે ને ચંદન ચોર, એની ઘરવાળી કે છે એ ભલે જંગલમાં આતંક મચાવતો હોય તો પણ એ મારો જ છે. આ બહુ સુખી થતા હોય છે ડાયા માણસો, કે બહુ શક્તિશાળી માણસો અંદર બહુ સુખી થતા હોય. હોળી સારી, નિભાળો ખોટો. બેનો અર્થ સમજાતા ને? હોળીનો ભડકો થાય, 2-4 કલાક ભડકો રહે ને પછી શાંત થઈ જાય. નિભાળો ને ભડકો ના થાય, પણ અંદર ને અંદર ધુમાડો ગોટાયા જ કરે. 2 દિવસ 4 દિવસ 8 દિવસ 10 દિવસ એ અંદર ને અંદર ધુમાડો ગોટાયા કરતો હોય. 1% સુખી છે. લોકોને ઘટતું આવે કે ભાઈ આમાં કંઈ સાર નથી, કોઈ સુખી નથી. હવે ઉલટાવીને બીજી વાત તમે કરી દીવો, ચાલો ભાઈ સંસારમાં લોકો સુખી નથી, તો જે લોકોએ સંસાર ત્યાગ કર્યો અને પછી ટોળામાં કે એકલા કે જે રીતે રહે છે એમાં કેટલા સુખી છે? એ સારું છે, એનું કોઈ રિસર્ચ નથી કરતા. નહીં તો એમ થાય કે એના કરતા કઈ વધારે દુઃખ છે. સવારના પહોરમાં ઉઠતાની સાથે જ કોઈના ઘેર ચા પીવા જવાનું, કોઈના ઘેર જમવા જવાનું. કોઈ આવું જમાડે, કોઈ આવું જમાડે, કોઈ આવું જમાડે, કોઈ ના જમાડે. એ તો જેને ખબર પડી હોય એને ખબર પડે. પણ લોકોને વાત બંધ બેસતી આવી ગઈ. અમારા આશ્રમમાં ઘણા લોકો આવે, પછી સાંજ પડે, હું કહું કે હવે જાઓ ઘેર જાઓ, ટાઈમ થઈ ગયો. કે ચા થાય છે, શું ઉતાવળ છે, થાય છે, શું ઉતાવળ છે, ઘેર જવાનું નામ ના લે. અને મને ખબર પડી જાય કે ઘરમાં એનું આકર્ષણ નથી. નહીં તો એ ક્યારનો ઉતાવળો થયો હોય, ઘેર જવું છે, ઘેર જવું છે, ઘેર જવું છે. પણ એ ઘરથી દૂર રહેવા માંગે. હવે એવા માણસને તમે વૈરાગ્યની વાત સંભળાવો તો તરત ગળે ઉતરી જાય. બિલકુલ ખરી વાત. એક બીજી વાત પણ તમને કહી દઉં, કોઈ માણસ છે 50 વર્ષની ઉંમરનો હોય અને 60-70 જેવો દેખાતો હોય તો તમારે આંખ મીચીને નક્કી કરી લેવાનું કે ઘરમાં કોઈ લોહી પીનારું માણસ છે. એને આને ઘરડો બનાવી દીધો છે. એને ઘરડો બનાવનાર બીજું કોઈ નથી, પણ એક માણસ સતત એનું લોહી પીવે. એટલે બિચારો 50માં એ 70નો દેખાય છે.
લોકોને આ વાત ગળે ઉતરે સમજાય એટલે મોટા ભાગનું ટોળું બધું આમ વળવા માંડ્યું. આ એન્જિન પેલા તો બધા ડબ્બા જ અને ક્ષણભંગુર છે, નાશવાન છે, ફલાણું છે, ફલાણું છે. હવે આ દુર્ગા સપ્તસતી કહે છે યાદેવી સર્વભૂતેષુ ઈચ્છા રૂપેણ સંસ્થિતા. હે માં, હે જગદંબા, તું ઈચ્છારૂપ છે, અમે તને નમસ્કાર કરીએ છીએ. કારણ કે ઈચ્છામાંથી શક્તિ ઉત્પન્ન થાય અને ઈચ્છાને મારી નાખો, ઈચ્છાને અલ્પ કરી નાખો તો તમને વ્યક્તિગત કદાચ શાંતિ મળે પણ સમાજ સમૃદ્ધ ના થાય, રાષ્ટ્ર શક્તિશાળી ના થાય, રાષ્ટ્ર કમજોર થઈ જાય, દુર્બળ થઈ જાય, રાષ્ટ્ર ઈચ્છા વિનાનું થઈ જાય. એટલે આ બેના રસ્તા જુદા ફંટાઈ ગયા. એક રસ્તો છે નેચર સાથે ચાલે છે અને ઈચ્છામાંથી મહત્વાકાંક્ષા થાય છે અને મહત્વાકાંક્ષાથી મોટા કામો થાય. હવે અહીંયા મહત્વાકાંક્ષાનો તો પ્રશ્ન જ ન રહ્યો. જ્યાં ઈચ્છા જ ના રહી તો મહત્વાકાંક્ષા તો બહુ દૂરની વાત રહી. એટલે થયું શું કે આ દેશની અંદર પછી એટલા બધા ભિક્ષુઓ અને સાધુઓના ટોળે ટોળા ટોળે ટોળા ટોળે ટોળા થયા, પણ કોઈ નેપોલિયન ના થયો, કોઈ સિકંદર ના થયો, કોઈ વાસ્કોડી ગામા ના થયો, કોઈ કોલંબસ ના થયો. કઈ ઈચ્છા જ નથી, એ પ્રકારની કોઈની ઈચ્છા જ નથી. એવી કોઈ ઈચ્છા કરે તો લોકો એને મૂર્ખો કહે છે, શું એમાં મળવાનું હતું. ઘણા વર્ષો પહેલા એવરેસ્ટના શિખર ઉપર પેલા યુરોપના એક માણસે પગ મૂકેલો, શિખર સર કરેલું, હિલેરી, એડમંડ હિલેરી. મારે ત્યાં એક પટેલનો છોકરો આવે, જુવાન છોકરો, નોકરી ધંધો નહીં. મેં કહ્યું તું નોકરી ધંધો નથી, તું બધા 5-10 ટોળી બનાવીને તમે આ એવરેસ્ટ ઉપર ચડો ને, હજુ સુધી ભારતમાં કોઈ માણસ ચડ્યો નથી અને આ બધા યુરોપિયનો આવીને ચડે છે તો આપણે પણ શરૂઆત કરો ને. મને કે ત્યાં શું લાગ્યું છે, ત્યાં શું દાચ્યું છે, કહો. આ થિંકિંગ છે, આ વિચારો છે, આમાંથી દેશ બનતો હોય છે. સારો સારો કે દુર્બળ ગમે તેવો, આમાંથી દેશ બનતો હોય છે. મને કે હા, તમારી ઓળખાણ હોય અને એવરેસ્ટની તળેટીમાં કોઈ હોટલ બોટલ ખાય એવું હોય તો આપણને કહેજો, નોકરી નથી તો કંઈ ધંધો કરીને જીવી આવે. આનું આખું જે જીવનનું કેન્દ્ર છે ને એ પેટ છે, અને પેટ ભરવા માટે જે જન્મ્યો છે, પેટ ભરવા માટેના જ એનો એ ઉપાયો છે. અને પેટ ભરતા ભરતા એ મરી જવાનો. માણસને નાનો બનાવી દીધો. જ્યાં તમારું જીવનનું કેન્દ્ર માત્ર પેટ થઈ જાય એટલે તમે બહુ નાના થઈ જાઓ. એ વાત જુદી છે કે કોઈ લુખો રોટલો ખાઈને જીવે, કોઈ દૂધપાક પૂરી ખાઈને જીવે, પણ જીવવું છે મૂળ ખાઈ પી, ખાઓ પીઓ ને જીવો. અને કૃતકૃત્ય છે કે વાહ કેટલું સરસ ખાય છે. અમે સિકંદર પેટ માટે નીકળ્યો હતો, નેપોલિયન પેટ માટે નીકળ્યો હતો, વાસ્કોડી ગામા, કોલંબસ કે પેલા એવરેસ્ટની શિખર ચડનારો છે એ કોઈ પેટ ભરવા માટે નીકળ્યો હતો. આ ઈચ્છા શક્તિમાંથી મહત્વાકાંક્ષા, અને આ મહત્વાકાંક્ષા માત્ર માણસમાં જ છે, પશુ પક્ષીઓમાં કોઈ માં નહીં. હવે એ મહત્વાકાંક્ષા જો તમે તોડી નાખો, એના વિનાનો માણસ બનાવી દો, પરિણામ એ આવે કે કદાચ એક વ્યક્તિને શાંતિ તો મળે પણ એ શવ શાંતિ, મશાનની શાંતિ. મશાનની શાંતિ એ અર્થમાં કે એ શાંતિ પામતો હોય અને બાકીના લોકો અશાંતિ પામતા હોય, અને બાકીના લોકો જે અશાંતિ પામતા હોય એની સાથે એને કાણી લેવા દેવાના હોય. એમ કે તો બધું થયા કરે, આપણે શાંતિથી. બે વસ્તુ છે આપણે ત્યાં, રામ છે એ શાંતિની શોધમાં નથી નીકળ્યા, કૃષ્ણ છે એ શાંતિની શોધમાં નથી નીકળ્યા. હું તો તમને એટલે સુધી ભલામણ આપું છું કે તમે કદી શાંતિની શોધમાં નીકળશો નહીં, અશાંતિની સામે ટક્કર લેજો. પોતે અશાંત થઈને હજારોને શાંતિ આપશો. એક સારો અમલદાર મુંબઈમાં આખી મુંબઈને શાંતિ આપે છે, સતત જાગતો રહે, ગુંડાઓને, ત્રાસવાદીઓને, ફલાણાનો ઝેર કરે, પકડે છે, પૂરી દે છે, એમને કચરે છે,
લોકો ગસગસાટ ઊંઘે છે. એકની અશાંતિમાં હજારોની શાંતિ. હવે એક ધ્યાનમાં બેસી જાય, એક સમજે કે તો જેનું જે થવું હોય થાય, આખું મુંબઈ અશાંત થઈ જાય. એને જો તમે શાંતિમાં બેસાડી દો તો, એટલે તમે પણ કદી પણ શાંતિની ખોજમાં ના નીકળશો. અશાંતિની સામે ટક્કર લઈ અને એમાં પણ કદાચ અશાંત થવું પડે તો થવું, પણ બીજાને શાંતિ આપવી, પ્રશ્નોને ઉકેલવા, પ્રશ્નોના સામે સંઘર્ષ કરવો એ જ સાધના છે. અને પ્રશ્નો છે એ તો અશાંતિ ઉભી કરતા જ હોય છે. અશાંતિ વિનાના પ્રશ્નો હોય જ. અહીંથી એક પલાયનવાદ શરૂ થાય છે. પલાયનવાદ એને ઉપર અધ્યાત્મનો અંજળો ઓઢ્યો છે. એ એમ કે છે મારે કઈ લેવા દેવા નથી, એક ટુકડો રોટલો ખાવો છે, એક એક કપડું પહેરવું છે, મારે શું, જેનું જે થવું હોય થાય. લોકો પગમાં પડે, લોકો એમ સમજે છે કે ધન્ય ધન્ય થઈ ગયા, પણ એને ખબર નથી કે એમાંથી અશાંતિ ઉભી થાય. એકની શાંતિ હજારોની અશાંતિ. રામ જયારે દક્ષિણા તટમાં આવ્યા અને ઋષિઓએ જોયું કે આ ઢગલો જુઓ, બધો હાડકાનો ઢગલો જુઓ, મોટો ઢગલો જોયો. આ શાનો ઢગલો છે? રાક્ષસો વધી ગયા છે, દુષ્ટો વધી ગયા છે, અને આ સજ્જનોને સાધુઓને ઋષિઓને મારી મારીને આ ઢગલો કરેલો. કોઈ શાંતિથી રહી નથી શકતું. ને રામે પ્રતિજ્ઞા કરી, જ્યાં સુધી આ રાક્ષસોનો નાશ નહીં કરું ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં. આ એક માર્ગ થયો. રામ કે હવે જેને જે કરવું હોય કરે, આપણે ભલા ને આપણો આત્મા ભલો, આપણું કલ્યાણ પણ. એક તરફ બેસી ગયા હોય તો થાક છું. અને એમાં જજુમ્યા, આખા દક્ષિણ પથમાં શાંતિ સ્થાપિત કરી દીધી. આનું નામ જ ધર્મની સ્થાપના છે, આનું નામ જ વ્યવસ્થાની સ્થાપના છે. એટલે જ્યાં તમે એમ માનો કે હવે ઈચ્છા જ ના જોઈએ, પછી ઈચ્છા જ નથી કરવી, એટલે તમારા અંદર ધીરે 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 એક અશક્તિ ઉભી થશે. તમે મહત્વાકાંક્ષી નહીં કહી શકો, અને મહત્વાકાંક્ષી નહીં થાવ તો કોઈ મોટું કામ નહીં કરી શકો. મોટું કામ નહીં કરો તો મોટા પ્રશ્નો નહીં ઉકેલી શકો, તો પ્રશ્નોનો ઢગલો થઈ જશે અને લોકો એમાં દબાયા કરશે. એક બીજો મુદ્દો યાદ રાખો, ભગવદ્ ગીતામાં આવતું, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત કે કર્મ કૃત. અર્જુન, કોઈ પણ માણસ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકે નહીં. કર્મ એને કરવું જ પડે. જે કર્મ તમારી વ્યવસ્થાથી તમારી સાધનાથી નથી થતું એ કુદરત કરાવે છે. તમારે જવું હોય તો જોજો, જે કશું ના કરતા હોય એ ઘણું કરતા હોય છે, કારણ કે ઉત્પાદ મચાવતા હોય છે, ખટપટ કરતા હોય છે. નવરો બેઠો નખો દ્વારે, એમને કશું કામ નથી, એટલે પછી બેઠા 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 ખટપટ કરાય. એમને કામે લગાડો, ધંધે વળગાડો, તો એ કંઈક ખટપટો ઓછી કરે. એક બીજી વાત, ઈચ્છા છે એનો સદંતર નાશ કરી શકાતો જ નથી. સાધના જ ખોટી. તમને બીજી ઈચ્છા ના થાય તોય પણ જે શારીરિક જરૂરિયાતો છે એની ઈચ્છા તો થવાની જ છે. તમને એવું તો થવાનું જ છે કે ભૂખ લાગી છે, તરસ લાગી છે, ઊંઘ આવે છે, એ શરીરના ધર્મો છે, શરીરની આવશ્યકતા તો થવાની જ છે. હવે માત્ર શરીર પૂરતી જ તમારી ઈચ્છા થાય તો તમારી શરીરની જરૂરિયાતો પરાધીન થઈ જાય. જો ભૂખ લાગી છે તો રોટલો પેદા કરો, તો રોટલો બીજાના ત્યાંથી મળી રહેશે. અને એક બીજી વાત પણ તમને કહી દઉં, જેનો રોટલો પારકો હોય, જે ભીખ માગીને રોટલો ખાતો હોય, એને ભગવાન ના મળે, એને ભગવાન ના મળે. તમે તમારો પોતાનો રોટલો ખાઓ, લુખો તો લુખો, સુકો તો સુકો, પણ પરાવલંબી ના થાઓ. આ ઋષિ બાર તમારા પગ ઉપર ઉભા. પેલો ઋષિ પેલા વિદ્યાર્થીને ઘેર જતા કહે છે, ભૂત્યે ન પ્રમદિતવ્યમ, દેવકાર્યે ન પ્રમદિતવ્યમ,
પિતૃકાર્ય ન પ્રમદિતવ્યમ. એ ભાઈ બે પૈસા કમાજે, બે પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ, અને બે પૈસા કમાઈ અડધો પૈસો સારા કામમાં વાપર, દોઢ પૈસો તારા માટે વાપર, પણ અડધો પૈસો કોઈ સારા કામમાં વાપર. એ કહે છે તું પૈસા કમા, પૈસા કમા ન્યાયથી, નીતિથી, ધર્મથી, પણ તારું જે સ્થૂળ જીવન છે એ પરાધીન ના બનાવી દે. કોઈ મને ખવડાવે ને હું ખાઉં, કોઈ મને કપડું લાવી આપે તો હું પહેરું, કોઈ મને ઘર બનાવી આપે, આશ્રમ બનાવી આપે તો હું રહું. આ તો બધું પરાધીન થઈ ગયું. અને પરાધીન સુખ સપને એવું નહીં, તુલસીદાસજી લખ્યું છે કે જે પરાધીન છે એને સ્વપ્નમાં સુખ નથી હોતું. પણ એ આખું એન્જિન એ તરફ વળી ગયું, અને વળી ગયું એટલે તમે જોશો તો સાધુઓ જ સાધુઓ, સાધુઓ જ સાધુઓ, ઋષિઓ ખતમ, ઋષિઓ સમાપ્ત, સાધુઓ જ સાધુઓ. અને એ ફરી ફરીને એક જ ઉપદેશ આપે છે, સંસાર છોડો, સંસાર છોડો, સંસારમાં સાર નથી, સાર તો ઉપર છે, સારમાં સાર તો ઉપર, અહીંયા કોઈ સાર નથી. સંસારની અસારતા કેમ દ્રઢ કરાવવી અને ઉપરની સારતા કેમ દ્રઢ કરાવવી, આ જ આખા ઉપદેશનું કેન્દ્ર થઈ ગયું. એનું પરિણામ એ આવ્યું કે ઘણા વ્યક્તિઓને ગુફામાં એકાંતમાં શાંતિ મળી હશે, પણ દેશ કમજોર થઈ ગયો, દેશ બળવાન ના થયો, રાષ્ટ્ર બળવાન ના થયું. રાષ્ટ્ર ક્યારે બળવાન થાય, જે રાષ્ટ્રની અપેક્ષાઓ પૂરી થતી હોય ત્યારે. હું તમને એક જ વાત કહું, રાષ્ટ્રને શું જોઈએ, જો એક વ્યક્તિને અનાજ જોઈએ તો આખા રાષ્ટ્રને અનાજ જોઈએ, અને આખા રાષ્ટ્રને અનાજ જોઈએ તો પેલો ઋષિ શું કહે છે, અન્નમ બહુ કુરવીત તદ વ્રતમ. એ ભાઈ અનાજના ઢગલા કરજે, હું તને આ વ્રત આપું છું. એક બીજી વાત, તમે ઉપનિષદોમાં અરે ગીતા સુધીમાં કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે તું શનિવાર કરજે, તું મંગળવાર કરજે, તું એકાદશી કરજે, તું રાજગ્રહનો શીરો ખાજે, કોઈ જગ્યાએ લખ્યું જ મને બતાવજો. વ્રત છે પણ એ જીવનના વ્રતો છે. પછી એ વ્રતો બધા ચાલ્યા ગયા અને બીજા વ્રતો આવી ગયા. આજે ઊભી ચોથ છે ને આજે આડી ચોથ છે. બહેનોએ એટલા બધા વ્રતો શરૂ કર્યા, એટલા ઘણી વાર તો એનો અર્થ એ ના સમજે કે આ વ્રતનો શું અર્થ છે, શા માટે આ વ્રત કરો. છોકરીઓ આવે અમારે ત્યાં, ગૌરી વ્રત કર્યું છે. મેં કહ્યું કેમ ગૌરી વ્રત કર્યું છે, શરમાઈ ગઈ. એમની સાથે એક મોટી બેન હતી, એને કહ્યું સારો પતિ મળે એટલા માટે ગૌરી વ્રત કર્યું. તો આ છોકરાઓ કેમ ગોરા વ્રત નથી કરતું. જો કન્યાને સારો પતિ જોઈતો હોય તો પુરુષને સારી પત્ની તો જોઈતી જ હોય ને, એમને એ તો કોઈ વ્રત કરતા જ નથી. મને કે કન્યાઓ તો બધી સારી જ હોય, આ છોકરા જ બગડેલા હોય, એટલે એમને કોઈ વ્રત કરવાની જરૂર, કન્યાઓ તો બધી સારી જ હોય. એમ ખબર નહીં તો તમને ખબર હશે કે બધી કન્યાઓ કેવી સારી છે. આ બધા વ્રતો તમારા મૂળ શાસ્ત્રોમાં નથી. આ તો પાછળથી આજે આજે ફલાણું છે, નામ ચંદ્રગ્રહણ થયું, ફલાણું ગ્રહણ થયું, આ થયું, તે થયું, બારે મહિના લોકો કઈ નો કઈ કરતા હોય. હું એને વાંઝિયા વ્રત કહું છું, વાંઝિયા વ્રત, જે વ્રતમાંથી વ્યક્તિ પોતે શક્તિશાળી ના બને, સમાજ શક્તિશાળી ના બને, રાષ્ટ્ર શક્તિશાળી ના બને. એ વ્રતોથી કરવાનું શું હતું, એમાંથી શું શક્તિ મળે છે. વ્રત એ છે, ઘણી વાર આવે મારે ત્યાં, આજે અગિયારસ કરી છે, ફળાનું વ્રત છે, મને કહું તમારી ઈચ્છા હોય તો હું એક વ્રત આપું તમારે, તો કે આપો ને મહારાજ. મેં કહું જો કોઈ દિવસ ઓછું નહીં જોખવાનું, પૂરેપૂરું સાચું. જો વેપારીઓ હોય ને એટલે ચહેરો ઢીલો થઈ જાય, લેવાના ત્રાજવા જુદા અને આપવાના ત્રાજવા જુદા. હવે તમે રોજ અગિયારસ કરો કે શનિવાર કરો કે ગમે તે કરો, તમારો જય નહીં થાય. આ બધા વાંઝિયા વ્રતો છે. અમારે ઊંઝા છે ને, ઊંઝામાં બધા વેપારીઓ ઘણી વાર આવે બેસે છે. હું એમને કહું તમારે કશું બીજું વ્રત નથી કરવાનું, આજે જીરું છે ને એને ચોખ્ખું જીરું આપો, ભેળસેળ ના કરો. હવે તો મોટા પાયે બધો ધંધો ચાલે,
મને કઈ એમ કરીએ ને તો બંગલા ના થાય, તો રોટલો પૂરો ના મળે. તુલના કરો, પેલા પરદેશમાં જો તમે આવું કરવા જાઓ તો તમારો ધંધો ખતમ થઈ જાય, તો તમે ધંધો ના કરી શકો. સત્યથી જ ધંધો ચાલી શકે. આટલું પડી બોલાવો ને એક કાંકરો નીકળે તો દુકાન બંધ કરાવી દે. અને અહીંયા કાંકરા માટેની ગુણોની ગુણો વેચાય, ખાલી કાંકરા જ બનાવીને વેચવાના, પેરશેર કરવા હોય લઈ જાય. એટલે જે વ્રત છે એ પેલો ઋષિ આપે છે, અન્નમ બહુ કુર્વીત તદ વ્રતમ, આવું તને વ્રત આપું. અન્નવાન અન્નાદો ભવતી મહાન ભવતી પ્રજયા પશુભિલ બ્રહ્મ વર્ચસે ન. એ ભાઈ, જેની પાસે અનાજનો ઢગલો હશે એ મહાન થશે. અન્નવાન અન્નાદો ભવતી, એ બીજાને અન્ન આપશે. આજે તો આપણા દેશની ઘણી સારી સ્થિતિ છે, પણ જયારે આઝાદી મળી ત્યારે અનાજ અમેરિકા આવે ને આપણે ખાતા હતા, રાતી જુવાર આવે, ટુકડા ટુકડા ઘઉં આવે, ધોરણનો ખોરાક માણસો ખાતા હતા. એટલી બધી અનાજની તંગી હતી, આજે તો ખૂબ સારું છે અનાજ, માણસો ત્રણ ગણા વધી ગયા. અનાજ ઉલટું બગડે છે આજે, એટલું બધું ભેગું થયું છે. દુષ્કાળની કોઈ અસર નથી પડતી. કેમ? આપણે બાંધ બાંધ્યા, નહેરો કાઢી, ટ્યુબવેલ કર્યા, ખાતરો કર્યા, ખેતરોનું આખું સ્વરૂપ બદલી નાખ્યું. આપણે પગભર થઈ ગયા, રાષ્ટ્ર મજબૂત થયું, રાષ્ટ્રનો પ્રશ્ન ઉકેલાયો. મારે આશ્રમમાં એક જૈન સજ્જન આવ્યા, મસ્ત માણસ, મસ્ત એટલે ખરેખર મસ્ત માણસ, 12 મહિના જેવું રહ્યા. અને વાત કરે કે હું જયારે નાનો હતો તો સાંભળવા જઉં, અને એમાં અમારા ગુરુ છે આચાર્ય છે એ કહે કે જો ખેતી કરતો નહીં પાપ લાગે, કેટલી જીવાત મરે, કેટલું બધું પાપ લાગે. મારા મનમાં વાત બેસી ગઈ, વાત તો સાચી, પાપ તો લાગે, આટલી બધી જીવાત મરે. પણ પછી થોડાક દિવસ થયા અને દલપતરામની કવિતા પાઠ્યક્રમમાં આવી, રે ખેડૂત તું ખરો જગતનો સાથ ગણાયો. એમાં તો દલપતરામે ખેડૂતની મહિમા ગાઈ, આ સગળો સંસાર એમ કરીને બધું આવે. અને મારા મનમાં એકદમ દ્વિધા થઈ ગઈ કે આ ખરું કે આ ખરું. પેલા કહે છે ખેતી ના કરશો, આ કહે છે તું ખેતી, તો જગતનો બાપ તો ખરેખર તું જ છે. જો તે અનાજ ના કર્યું હોત તો અમે ખાધશું. અને એમાંથી એક ચિંતન શરૂ થયું, અને એ ચિંતને મને દૂર કરતો 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 એ મિલિટરીમાં દાખલ થયો, એરફોર્સમાં દાખલ થઈ ગયો અંગ્રેજોના સમયમાં. એરફોર્સમાંથી પછી ભાગીને આવી ગયા. બધી ઘણી એની લાંબી વાતો છે. એટલે તમારું જે વ્રત છે, તમારા જે નિયમ છે, તમારી જે વ્યવસ્થા છે, એ માત્ર એક વ્યક્તિ પૂરતી ના હોય, આખા સમાજ પૂરતી હોય, આખા રાષ્ટ્ર પૂરતી હોય. તમે પોતાના પગ ઉપર ઉભા રહી શકો છો કે કેમ? અને જો એ પગ ઉપર ઉભા રહેવાનું ના હોય તો તમે દુર્બળતાને માર્ગે જઈ રહ્યા છો. એટલે મહત્વાકાંક્ષા છે, એ મહત્વાકાંક્ષા પણ જરૂરી. ફરક કેટલો છે? મહત્વાકાંક્ષા સુખદાયી છે, દુઃખદાયી પણ છે. જ્યારે એ મહત્વાકાંક્ષા વ્યક્તિગત થાય છે ત્યારે દુઃખદાયી છે, જ્યારે એ સમષ્ટિગત થાય છે ત્યારે સુખદાયી છે. તમે ભારતનો ઇતિહાસ, ખાસ કરીને મુસ્લિમોનો ઇતિહાસ જોશો, રાજપૂતોનો ઇતિહાસ જોશો, અને અંગ્રેજોનો અમેરિકનોનો ઇતિહાસ જોશો, બેમાં એક બહુ મુદ્દાનો ફરક તમને લાગશે. મુસ્લિમોના ઇતિહાસમાં તમે જોશો તો છોકરો બાપને મારીને ગાદી આવે છે, શાહજહાને જેલમાં નાખીને ઔરંગઝેબ ગાદી આવ્યો, એના મોટાભાઈને મારી નાખ્યો, આંધળો કર્યો. દરેકનો આખો ઇતિહાસ જ છે, એકને મારીને બીજો આવે, બીજાને મારીને ત્રીજો આવે. અંગ્રેજોને આવું ના કર્યું. આની મહત્વાકાંક્ષા વ્યક્તિગત છે, હું બાદશાહ બનું, હું બાદશાહ બનું, હું રાજા બનું, આ વ્યક્તિગત મહત્વાકાંક્ષા છે. પેલાના ત્યાં શું થયું કે જે ચૂંટાઈને આવે બસ એ પ્રધાનમંત્રી, પછી બધા એના સાથે, પછી એના પગ નહીં ખેંચવાના. તમે અમેરિકાની ચૂંટણી હમણાં થોડા દિવસ પહેલા થઈ, થોડા સમય પહેલા જોઈ હશે, બેના વચ્ચે બહુ કસમ કસ. પણ બુશને અંતે ન્યાયાલય કહ્યું ભાઈ આ જીતી ગયો છે,
બધા હાથ મેળવ્યા, એમને સંમતિ આપી, તમે હવે રાષ્ટ્રપતિ. પગ ખેંચવાના નહીં, હવે પગ નહીં ખેંચવાના. આપણા ત્યાં વ્યક્તિગત મહત્વાકાંક્ષા ફેલાઈ, સમષ્ટિગત નહીં, પેલી રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા. આ તો વ્યક્તિગત, હું નેતા બનું, હું નેતા બનું, હું નેતા બનું. પણ તારામાં યોગ્યતા નથી. કોને કહ્યું યોગ્યતા નથી? હું તો સર્વોચ્ચ યોગ્ય. એટલે મહત્વાકાંક્ષા લાભદાયી છે, હાનિકારક પણ છે. ધર્મનું કામ એને વ્યક્તિગત મહત્વાકાંક્ષામાંથી છોડાવીને રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા તરફ, સમષ્ટિગત મહત્વાકાંક્ષા તરફ વાળવાનો હેતુ છે. તો તમારે ખેતી કરવી પડે, અને ખેતી કરવી હોય તો તમારે સરદાર સરોવર બાંધવું પડે, ડેમ બાંધવા પડે, મોટા મોટા બાંધ બાંધવા પડે. અમેરિકામાં કેમ ઢગલો અનાજ થાય? અમેરિકાનો એક સ્ટેટ છે ટેક્સા, સેમી ડેઝર્ટ છે, અડધો ભાગ રણ જેવો છે, એની બાજુ ન્યૂ મેક્સિકો, એ બધા રણ જેવા છે. આજે આખી દુનિયાને ઘઉં પૂરા પાડે એટલા ઘઉં ટેક્સાસમાં થાય. મોટા મોટા 300-300 ફૂટ ઊંચા એના સ્ટોરેજો છે. મારે ઘણી વાર ત્યાં જવાનું રહેવાનું થયું, અને એના મૂળમાં એક જ વાત છે, એક દોસ્તો ને એક દોસ્તી, બંને ખેડૂત કિસાન. આ રણમાં કરવું છું. દોસ્તો કૂવો ખોદે છે, પાણી નથી નીકળતું. દોસ્તો ખોદે છે ને ડોસી અને ખેંચી એ બહાર કાઢે છે કાદવ. બીજો કૂવો ખોદે છે, ત્રીજો કૂવો ખોદે છે, ચોથો કૂવો ખોદે છે. આખા ખેતરમાં કાણા 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 કરી નાખ્યા, છેવટે એકમાંથી પાણી નીકળ્યું. અને એકમાંથી જે પાણી નીકળ્યું એને આખી આખા ટેક્સાસની કાયા પલટ કરી નાખી.